બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજુલાની. રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ. ગુજરાત સરકારના મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાનને સાકાર કરવા અને આજરોજ 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસની આ વર્ષની થીમ ઝીરો મેલેરિયાના હેતુને સિદ્ધ કરવા તાલુકા આરોગ્ય કચેરી રાજુલા ઘરેના આરોગ્ય સ્ટાફ દ્વારા લોકોને મેલેરિયા અંગે જનજાગૃતિ કેળવવા રેલીનું આયોજન કરી કામગીરી હાથ ધરાઈ. રાજુલા તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે મેલેરિયા અંગે જનજાગૃતિ માટે લઘુ અને ગુરુ શિબિરો, ભીત સૂત્રો અને ગ્રુપ મિટિંગો સહિતની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને મેલેરિયાથી બચવા શું કરવું તેની જનજાગૃતિ કરવામાં આવશે. તેમજ ગયા વર્ષે રાજુલા તાલુકામાં 28,000 ઉપરાંત લોહીના નમૂના લઈ મેલેરિયા અંગેનો ટેસ્ટ કરી નિદાન કરવામાં આવેલ. સાથે સાથે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સ્ટાફ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરવાની, તાવના દરેક કેસની સારવાર અને પોરાનાશક કામગીરી કરાઈ રહી છે. આ રેલી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર રશ્મિકાંત એમ જોશી અને ઈએમઓ ડૉક્ટર એ કે સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર ફરી આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર એનવી કલસરિયા, સુપરવાઇઝર સંજયભાઈ દવે અને આશાબહેનો સહિતનો આરોગ્ય સ્ટાફ રેલીમાં જોડાયો હતો. લોકોને બિનજરૂરી ભરાયેલ પાણીનો નિકાલ કરી સંગ્રહ કરેલ પાણીને હવાચુસ્ત ઢાંકણાથી બંધ કરવા અને ઘરોમાં મચ્છરદાનીનો ઉપયોગ કરવાનું જણાવી પોતાના ઘરની ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવી રાખવા અને મેલેરિયા નાબૂદી કાર્યક્રમમાં તમામ નાગરિકો યોગદાન આપી સહભાગી બને તેવું તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર એનવી કલસરિયાની યાદીમાં જણાવેલ છે. અલ્લા રગ્ગાહા, ZSTV રાજુલા.